नमस्कार, न्यूज 18 गुजराती में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી. આજે કાંઠા વિસ્તારોમાં ઊંચા ઊંચા ઉછળી શકે છે. 12 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર થયું સક્રિય. રાજ્યના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં આવક 1,09,676 ક્યુસેક થઈ. ડેમમાંથી 81,876 ક્યુસેક પાણીની આવક. ડેમના 22 દરવાજા પૈકી 12 દરવાજા 9 ફૂટ સુધી ખોલાયા. ઉકાઈ ડેમની ચડસપાટી 334.62 ફૂટે પહોંચી. ઉકાઈ ડેમનું રૂલ લેવલ ચડવવા છેલ્લા 6 દિવસથી 17 ડેમમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. મહારાષ્ટ્રના નંદુરબારના પ્રકાશા ડેમના 27 દરવાજા પૈકી 17 દરવાજા ખુલાયા. ડેમમાંથી છોડાઈ રહ્યું છે તાપી નદીમાં 1,66,051 ક્યુસેક પાણી. હથનુ ડેમના પણ તમામ 41 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા. સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો. ડેમની જળસપાટીમાં દર કલાકે 5 સેન્ટીમીટરનો વધારો. નર્મદા ડેમની જળસપાટી 132.74 મીટરે પહોંચી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટીમાં વધારો. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટરે પહોંચી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. બાલારામ પાસે બાલારામ નદી ફરી જીવંત બની. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદીમાં આવક વધી. મહાદેવના મંદિર પાસે નદી બંને કાંઠે વહેતી થઈ. બાલારામમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. બનાસકાંઠાના અમીરગઢ પાસેની પસાર થતી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહી. બનાસ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી. નદી બંને કાંઠે વહેતી થતા રમણીય દ્રશ્ય. દેવભૂમિ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ. વરસાદ અને પૂનમના સંગમના દિવસે દરિયો તોફાની થયો. દરિયાકાંઠે 10-15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયાનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દ્વારકાના ખંભાળિયામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો. રસ્તાઓ પર પાણી ભરાયા. વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો. દ્વારકાના ભાણવડ અને ખંભાળિયા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ભાણવડ તાલુકાના જામપર, મેવાશા, મોટા કાલવડ સહિતના વિસ્તારોમાં વરસાદ. સુરતની તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ઉકાઈ ડેમમાંથી 1,75,000 પાણી છોડાતા નદી બંને કાંઠે વહેતી થઈ. ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર. ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 20 કરતા વધુ ગામોને એલર્ટ કરાયા. દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું. બારડોલીનો હરિપુરા કોઝવે 6 વખત પાણીમાં ગરકાવ થયો. કોઝવે સામેના 12 ગામ પણ સંપર્કવિહોણા થયા. ઇમરજન્સીમાંથી સ્થાનિક 35 કિલોમીટરનો ચક્રાવ ફરવા મજબૂર. સુરત જિલ્લામાં વરસાદી માહોલ. મોડી રાતથી તમામ તાલુકામાં વરસાદ. બારડોલી પંથકમાં પણ નોંધાયો વરસાદ. ગીર સોમનાથ દરિયાકાંઠા વિસ્તારમાં ફૂંકાયો ભારે પવન. વરસાદી માહોલ વચ્ચે ભારે પવન. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ ઉનાના સૈયદરાજપુરા ગામે બે મકાન તરાશાઈ. દરિયામાં ભારે મોજા ઉછળતા અને કરંટના કારણે મકાન તરાશાઈ. દરિયામાં ભારે કરંટ સર્જાતા અનેક મકાનોને થયું નુકસાન. લોકોને સ્થળાંતર કરવું પડી શકે. નર્મદા જિલ્લામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ. જિલ્લાના 5 જિલ્લામાં મોડી રાતથી વરસાદ. 6 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. રાજકોટ શહેરમાં વરસાદી માહોલ. માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, બૌડી ચોકડી, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ. ગીર સોમનાથમાં તેજ પવન સાથે વરસાદ. ભારે પવનથી વૃક્ષ ધરાશાયી થયું. મોટું વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો. વાહન વ્યવહારને પણ મોટી અસર. સદસી વેજાનહારી ટળી. સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો. વસ્ત, તાલિયા, સ્તાવાવ, માલધા ગામ સહિત તળાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ પડ્યો. વલસાડમાં વરસાદ. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયો વરસાદ સર્જાયો. જ્યારે વાપીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. વરસાદના પગલે રસ્તાઓ અને વરસાદી પાણી ફરી વળ્યા.
न्यूज 18 गुजराती अहवाल की असर साबरकांठा में हिम्मतनगर सर्किट हाउस बहार पानी भराया अहवाल प्रसारित करता पालिका कर्मचारी कामे लाग्या। प्री मॉन्सून कामगिरी पर उठ्या था सवाल। आणंद में वरसादी माहौल जाम्यो। शहर वल्लभ विद्यानगर करमसद बाखरोल मोगरी सहित आजूबाजू विस्तारों में वरसाद मेघराजा मेहरबान थता समग्र पंथक में ठंडक प्रसरी। कच्छना वागड़ विस्तार में वरसाद वरस्यो। रापर खेंगार तेमज आसपास विस्तार में थयो वरसाद। वादळछाया वातावरण वच्चे वरसाद थता खेडूतों में खुशी। द्वारका खंभाड़िया में मोटी जानहानी टळी। भारे पवन साथ वरसाद वीजळीनो तार युवक पर पड़ो। पीजीवीसीएल तार युवक पर पड़ता युवक ने सामान्य इजा। युवके बाइक पर छलांग लगावी देता युवक नो बचाव। जारी गीर सोमनाथ ने दीवना दरिया में करंट जोवा मळ्यो। दीवना तमाम बीच पर नाहवा लगेला 31 ऑगस्ट सुधी प्रतिबंध लगावामां आव्यो। माछीमारों ने दरियो न खेडवा माटे सूचना अपाई। द्वारकाना ओखा बंदरे लगावायेलू 3 नंबरनू सिग्नल। हवामान विभागे द्वारका में भारे वरसाद ने आगाही करता तंत्र एलर्ट। माछीमारों ने दरियो न खेडवा माटे तंत्रे आपी सूचना। गीर सोमनाथ दरिया में करंट साथ ऊंचा मोजा उछड़िया। मछीमारी करवा पर लगाव्यो प्रतिबंध। दीवना दरिया में नाहवा पर प्रतिबंध 31 ऑगस्ट सुधी दरिया में नाहवा पर प्रतिबंध। गीर सोमनाथ में अरबी समुद्र में लो प्रेशर ने कारण वेरावल बंदर पर 3 नंबर सिग्नल लगावायु। 10 થી 14 ઓગસ્ટ सुधी मछीमारों ने दरियो न खेड़वा सूचना। दरियाकांठा विस्तार ने एलर्ट कराया। मध्यप्रदेश इंदौर में केटलाक विस्तारों में भारे वरसाद की परेशानी वधी। पूर में केटलीक गाड़ियों तणाई तो पाणी भराता नगर निगम की कार्यवाही पर अनेक सवाल उठ्या। मध्यप्रदेश बैतूल में मुशळधार वरसाद कारण त्राप्ती नदी जलस्तर में वधारो। डेमना गेट खुलाता गामों में दहशत। जीवना जोखम में नाखी मंदिर जई रहा है लोग। मध्यप्रदेश बैतूल में पुल की ऊपर की वहती थी नदी पार करने चक्कर में एक बाइक सवार तणायो। जहां हाजर लोग जीव जोखम में नाखी बाइक चालक ने बचाव्यो। मध्यप्रदेश दिवासा में जोरदार वरसाद बाद लोधरी नदी जलस्तर में अचानक वधारो थयो। तेमां बे खेडूतो फसाया। केटला कलाकों की जहमत बाद बने ग्रामीणों ने सुरक्षित कढाया। उत्तराखंड बागेश्वर में भारे वरसाद कारण पहाड़ पर काटमाड़ में एक कार तणाई। भारे जहमत बाद त्यांना लोकोए कार ने कीचड़ में बाहर काढ़ी। महाराष्ट्र में भारे वरसाद लोकोनी मुश्केली में वधारो थयो। पुल पर गाड़ी नदीना पानी में वह्या। जारे नदियों में तेज कारण कनकवली में लोखंडनो पुल धोवायो। पुल तूटवाना कारण अनेक गामों संपर्क तूट्यो। महाराष्ट्र में हवामान विभागे आप्यो एलर्ट। जिला में रेड एलर्ट जेवी स्थिति सर्जाई। 11 जिला में भारे वरसाद कारण परिस्थिति बनसी। जिला तमाम नदी नाळाओ छलकाया। विदर्भ गढ़ चिलोरी चंद्रपुर वर्धा गोंदिया नागपुर जिला केटलाक भागों सहित अमरावती अकोला में स्थिति खराब। जिला तमाम डेम थया ओवरफ्लो। जनजीवन ने संपूर्णपणे असर थई। मध्यप्रदेश में अगर और मालवा जिला में अविरत वरसाद। सौथी मोटा कुंडाड़िया डेम जलसपाटी में वधारो थयो। डेम 8 दरवाजा 4 मीटर सुधी खोलवामां आव्या। वहीवटी तंत्र नीचाणवाड़ा विस्तारों में आप्यु एलर्ट। मुख्यमंत्री भूपेन्द्र पटेल ने विविध वर्गों की बहनों राखड़ी बांधी रक्षाबंधन की उजवणी करी। मुख्यमंत्री निवासता ने बहनों राखड़ी बांधी दीर्घायु माटे प्रार्थना करी। गृह राज्यमंत्री हर्ष संघवीए रक्षाबंधन की उजवणी करी। भाजपा कॉर्पोरेटर बहनों हर्ष संघवी ने राखड़ी बांधी। गृह राज्यमंत्री की ऑफिस पर रक्षाबंधन कार्यक्रम योजा। भाजपा प्रदेश अध्यक्ष सी आर पाटिल सूरत में उजवी रक्षाबंधन। पोतानी बहन साथ उजव्यो रक्षाबंधन पर्व। परिवारजनों में खुशी माहौल। द्वारका गोमती घाटे गुगड़ी ब्रह्म समाज द्वारा यज्ञोपवीत धारण करायु। गोमती नदी में स्नान कर देह शुद्धि कराई। बहुड़ी संख्या में गोमती घाटे लोग पहुंचा। कच्छ बोर्डर पर जवानों रक्षाबंधन की उजवणी करी। लोक गायिका गीता रबारीए जवानों ने राखड़ी बांधी। जवानों की रक्षा माटे गीता रबारीए भगवान ने प्रार्थना करी। भूज खाते सीमा सुरक्षा कैम्प में आने उत्साह।
અમદાવાદની સેન્ટ્રલ જેલમાં કેદી ભાઈઓને બાંધી તેમની બહેનોએ રાખડી ઓળખપત્ર અને વેક્સિન સર્ટિફિકેટ બતાવ્યા બાદ બહેનોને પ્રવેશવા દેવામાં આવી જો કે પ્રથમવાર બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરાયો રક્ષાબંધન નિમિત્તે અમદાવાદ ટ્રાફિક પોલીસની પહેલ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને બંધાશે રાખડી મહિલા ટ્રાફિક જવાન વાહન ચાલકને બાંધશે રાખડી લાંબા આયુષ્ય માટે નિયમોનું પાલન કરવા માટે સૂચના અપાશે જ્યારે રાજકોટની સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ 1800થી વધુ ભાઈઓને રાખડી બાંધવાની જેલ તંત્રએ કરી વ્યવસ્થા સંપૂર્ણ તકેદારી સાથે કરાઈ ઉજવણી વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કેદી ભાઈઓએ બંધાવી બહેનો સાથે રાખડી વરસતા વરસાદ વચ્ચે બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી પોરબંદરના બજરંગ દળના માતૃશક્તિ તથા દુર્ગા વાહિનીની બહેનોએ કરી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી પ્રાચી બાપાના આશ્રમમાં રહેતા વ્યાસી પરમહંસોને માતૃશક્તિ તથા દુર્ગા વાહિનીની બહેનોએ રાખડી બાંધી અંબાજીમાં રક્ષાબંધન નિમિત્તે બે પૂનમ ઉજવાશે પૂનમ ભરવા શ્રદ્ધાળુઓ સંઘો શ્રાવણી પૂનમ ભરવા પહોંચ્યા અંબાજીમાં મંદિરના શિખરે ધજાઓ ચડાવાઈ અંબાજી મંદિર માતાજીના નામથી ગુંજી ઉઠ્યું અમદાવાદના એસટીબીપીમાં ઋષિકુમારોએ વિધિ અને મંત્રોચ્ચાર કરી અને જનોઈ બદલી ગૌમૂત્ર અને પંચામૃતથી પવિત્ર કર્યા બાદ જનોઈ ધારણ કરી જામનગરના એક મુસ્લિમ પરિવારે રક્ષાબંધનના તહેવારની કરી ઉજવણી સર્વધર્મ સંભાવના ઉદ્દેશ સાથે આ ઉજવણી કરાઈ આ પરિવાર દરેક હિન્દુ તહેવારની કરે છે ઉજવણી અરવલ્લીના ધનસુરા માલપુર રોડ પર મોતની સવારી 8 મુસાફરોની પરવાનગીવાળા વાહનોમાં 25થી વધુ મુસાફરોની સવારી પૈસાની લાલચમાં મુસાફરોના જીવ જોખમમાં મુકાતા ચાલકો સાબરકાંઠાના ગાંભોઈ ગામે જમીનમાં જીવતી દાટી દેવાયેલી નવજાત બાળકીનું અવસાન હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું જામનગરના લખોટા તળાવની પાળ પર નેવી બેન્ડનો કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ નેવીના જવાનોએ વિવિધ દેશભક્તિના ગીતોની ધૂન રજૂ કરી નાના બાળકોએ મહાનુભાવોની વેશભૂષા કરી ભારતીય સૈન્યમાં કામગીરી કરનાર જવાનોના પરિવારજનોને સન્માનિત કરાયા અમદાવાદમાં કાઉન્સિલર પર પોતાના બજેટ હેઠળથી તિરંગા ખરીદી કરાશે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન સ્થાનિક કાઉન્સિલરો પોતાના બજેટમાં મળેલા તિરંગા પ્રજાજનોને આપી શકશે બનાસકાંઠામાં બુઢેઢા અને ભલગામ ટોલ પ્લાઝાને લઈને સ્થાનિકોની માંગ ટોલમાંથી મુક્તિ આપી સર્વિસ રોડ બનાવવા માટે કરી માંગ કાંકરેજ તાલુકાના અનેક ગામોના સરપંચો સહિત અનેક લોકો એકઠા થઈ મામલતદારને આપ્યું આવેદનપત્ર સુરતના ડિંડોલી વિસ્તારમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા સંગીતા પાટીલના નેતૃત્વમાં યોજાયો કાર્યક્રમ ડિંડોલી વિસ્તારના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા અને આશરે 5000 લોકો આ તિરંગા યાત્રામાં ભાગ લેશે ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલ અને સોનલ પટેલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા મોટી સંખ્યામાં લોકોએ એરપોર્ટ પર બંને ખેલાડીઓનું સ્વાગત કર્યું ભારત માતા કી જયના નારા લાગ્યા ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા વડોદરા પહોંચ્યા વડોદરા એરપોર્ટ પર બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બંને કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડાલિસ્ટ ટીમના સભ્યો રહ્યા બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં કર્યું શાનદાર પ્રદર્શન કચ્છની સરહદમાં તમામ આઉટપોસ્ટ પર 7500 જેટલા રાષ્ટ્રધ્વજનું વિતરણ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક પાલનપુરમાં ઢોરની અડફેટે બાઇક ચાલકનું મોત ઢોરની ટક્કરથી મહિલા પણ ઘાયલ કલેક્ટરનું ઢોર પકડવા બહારનામું છતાં તંત્ર નિષ્ક્રિય રાજકોટ દોરાજીમાં ગાયને શોટ લાગતા મોત વીજપોલને ગાય અડતા ગાયનું નિપજ્યું મોત પીજીવીસીએલની કામગીરી પર સવાલ ઉઠ્યા પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી વેલકમ બેક નજર કરીએ અન્ય સુપરફાસ્ટ સમાચારો પર વડોદરામાં પોલીસ અને વાહન ચાલક વચ્ચે મારામારી પોલીસ અને જવાન અને સાથે નાગરિક વચ્ચેનો વીડિયો વાયરલ જાહેર માર્ગ પર મારામારી થતા લોકોના ટોળા એકઠા થયા પોલીસ જવાન અને નાગરિક એકબીજાને માર માર્યો
મહીસાગરના બાલાસિનોર મામલતદાર ઓફિસમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ. સર્કલ ઓફિસર સંજય ખરાડીએ 17,000 ની માંગ કરી હતી, લાંચ માંગી હતી. વેચાણ દસ્તાવેજની નોંધ મંજૂર કરવા માંગી હતી લાંચ. અરજદારે લાંચની રકમ ન આપતા નોંધના મંજૂર. સર્કલ ઓફિસરે લાંચ માંગતા અરજદારે કરી અરજીઓ. અરજદારે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી. મહીસાગરના વીરપુર તાલુકામાં 19 વર્ષની બે યુવતીઓના મૃતદેહ મળી આવ્યા. કુવામાંથી બંને યુવતીઓના મળ્યા મૃતદેહ. બે દિવસ પૂર્વે યુવતીઓ બળતણના લાકડા લેવા ગઈ હતી, પરત ન ફરતા પરિવારે કરી પોલીસને જાણ. બંને યુવતીઓના મોતનું કારણ અકબંધ. કુવામાંથી મૃતદેહ બહાર કાઢી પીએમઆરથી મોકલાયા. વીરપુર પોલીસ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી. હરમિત દેસાઈ સુરત પહોંચ્યા. સુરત શહેરના મેયર અને અગ્રણીઓએ હરમિતને આવકાર્યો. હરમિતે ખુશી વ્યક્ત કરી. રાજકોટ ધોરાજીમાં ઝુલાયા સમાજ અને ખાટકી સમાજ વચ્ચે બોલાચાલી. મોહરમ સમયે સામાન્ય બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. ઘટના બાદ બંને સમાજના લોકોએ હથિયારો વડે કર્યો હુમલો. હુમલામાં 7 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ધોરાજીના અમુક વિસ્તારો બંધ કર્યા. ઘટનાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. અમદાવાદ કાલુપુર પાંચકુવામાં આવેલી દુકાનોમાં આગ. કાપડની 5 થી 6 દુકાનોમાં આગ લાગી. 13 ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબુ મેળવાયો. સુરતના ભટારમાં બીએમડબ્લ્યુ કારમાં ભીષણ આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે ચાલુ કારમાં આગ લાગી હોવાનું અનુમાન. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સિંઘવી હરમિત દેસાઈના ઘરે પહોંચ્યા. કોમનવેલ્થ ગેમ્સમાં હરમિત દેસાઈએ મેળવ્યો છે ગોલ્ડ. હર્ષ સિંઘવીએ હરમિત દેસાઈને શુભકામના પાઠવી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવાયો. અમદાવાદમાં મેમનગર તળાવ પાસે બનેલ ટેનિસ કોર્ટની હાલત ખરાબ. લોકાર્પણ થયા બાદ પણ કોર્ટને ખેલાડીઓ માટે ખુલ્લું ન મુકાયાનો વિપક્ષનો દાવો. જ્યારે વિપક્ષ નેતાએ શહેરમાં બંધ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને શરૂ કરવા માટે અપીલ કરી. દિલ્હીમાં માસ્ક નહીં પહેરવા પર લેવાશે 500 રૂપિયાનો દંડ. જાહેર સ્થળે માસ્ક નહીં પહેરવા બદલ ચલણ કાપવાનો આદેશ જાહેર કરાયો. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી નિર્ણય કરાયો. દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર એલર્ટ. જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત. તો ખાનગી કારમાં મુસાફરી કરતી વખતે આ નિયમ લાગુ નહીં થાય. મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ કંપનીના માલિક પર આઈટીના દરોડા. ઘર અને કારખાના પર પણ દરોડા પાડવામાં આવ્યા. 300 કરોડની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરાઈ. 58 કરોડ રોકડા, 32 કિલો સોનું મળી આવ્યું. રોકડ રકમની ગણતરીમાં લાગ્યા 13 કલાક. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મૂકી સાજિદ નાકામ. સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા. બંને હથિયારોથી લેન્સ ખભા પર બેગ બાંધી અને સેનાના કેમ્પમાં ઘૂસવાની કરી રહ્યા હતા કોશિશ. જમ્મુ કાશ્મીરના બડગામમાં થયેલા ઘર્ષણમાં 3 આતંકીઓ ઠાર. કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ સહિત કેટલાક લોકોની હત્યાના આરોપી લતીફ રાઠાડ પણ ઠાર. આરોપીઓની પાસેથી હથિયારો જપ્ત. 15 ઓગસ્ટ પહેલા ભારતમ અને પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા દળોએ મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓની ઘૂસણખોરીની મળી હતી સૂચના. જમ્મુ કાશ્મીર પોલીસ અને બીએસએફે સર્ચ એલર્ટ જાહેર કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. 5 ઓગસ્ટે કાળા કપડાં પહેરી અને વિરોધ કરી રહેલી કોંગ્રેસ પર પીએમ મોદીની ટીકા. કહ્યું કે હતાશ અને નિરાશ લોકો વળી રહ્યા છે કાળા જાદુ તરફ. મેક્સિકોના રાષ્ટ્રપતિ યુએનએ યુદ્ધ વિરુદ્ધ વિશ્વમાં સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ આપશે, પરંતુ વિશ્વ શાંતિ માટે કમિશન બનાવ્યું. મોદી પોપ ફ્રાન્સિસકો અને યુએનના મહાસચિવ સાથે નેતૃત્વ કરશે. વિશ્વ બાયોફ્યુઅલ દિવસ પર પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યો પાણીપત ઇથેનોલ પ્લાન્ટ. રેવડી કલ્ચર પર કર્યા પ્રહાર અને કહ્યું મફતની ઘોષણા કરવી એ સ્વાર્થની રાજનીતિ. શ્રીકાંત ત્યાગીની જામીન અરજી પર આજે ફરી સુનાવણી. ગઈકાલે કોર્ટે શ્રીકાંતની જામીન અરજી સુરક્ષિત રાખવાનો નિર્ણય કર્યો હતો અને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં શ્રીકાંત ત્યાગી. શ્રીકાંત ત્યાગી પર આયકર વિભાગ લગાવી શકે છે સકંજો. સૂત્ર મુજબ કરોડપતિ હોવા છતાં 4,53,000 ભર્યો ટેક્સ. દસ્તાવેજો તપાસવામાં લાગી ટીમ.
दिल्ली में पीएम मोदी निवास स्थाने कराई सुरक्षा साथ रक्षाबंधन की उजवणी जेमा पीएमओ काम करता सफाई करता कामदारों पटावाड़ा माळियाओ ड्राइवरों की दीकरीओए पीएम मोदी ने राखड़ी बांधी। आज रक्षाबंधनों भाई बहन पावन पर्व वडाप्रधान नरेन्द्र मोदी रक्षाबंधन अवसर पर देश ने शुभकामना पाठवी। एनडीए थी अलग थया बाद नीतीश कुमार पर बीजेपी प्रहार केंद्रीय मंत्री गिरिराज सिंह नीतीश कुमार ने घेरता कहूं कि ते पलटूराम थी कलटूराम बनी गया छे। नीतीश कुमार महागठबंधन थी अलग थवा पर भाजपा जोरदार हमलो समग्र बिहार में उजवायो विश्वासघात दिवस रविशंकर प्रसादे कहूं नीतीशे जनता साथ दगो कर्यो। बिहार में हाल तो जो महागठबंधन थयुं छे ते पर पीएमए प्रहार बीजेपी प्रहार जेमा बिहार में विश्वासघात दिवस उजवायो छे तेवो बीजेपीए प्रहार कर्यो छे महागठबंधन पर आ प्रहार।